વેલકમ બેક. જામનગરમાં ગરમીથી બચવા લોકો ઘોડાનો સહારો લઈ રહ્યા છે. રાત પડતા જ ઘોડાવાળાને ત્યાં ભારે ભીડ જામી જાય છે. જામનગરમાં આઈસક્રીમ, શેરડીનો રસ, સોડા શોપ અને આઈસ ઘોડાની શોપ પર પડાપડી જોવા મળી. બાળકો, વૃદ્ધોનો, યુવાનો ઘોડા શોપ પર જોવા મળી રહ્યા છે અને એ પણ મોટી સંખ્યામાં. ખાસ આવી આકરી ગરમીથી બચવા લોકો ઠંડુ પીણું પીવાનું વધારે પસંદ કરે છે. ઉનાળાની ગરમી વચ્ચે સૌરાષ્ટ્રમાં પણ ગુજરાતની માફક લોકો છે તે કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે, ત્યારે મોડી રાત્રે જામનગરીઓ ખાણીપીણીના શોખીન હોય છે અને ખાસ ગોલાની લિજ્જત માણવા નીકળે છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જામનગરના મહિલા કોલેજ પાસેનો આ જે ગોલા સેન્ટર છે ત્યાં લોકો છે તે કતારો લગાવીને ઊભા છે. ખાસ કરીને ગરમીની આ સિઝનમાં ગોલા ખાવા માટે મોડી રાતના નીકળતા હોય છે. આખો દિવસ ગરમા હોય અને બફારો પણ એકદમ હોય છે. દિવસ દરમિયાન ખૂબ જ ગરમી હોય છે તો રાતે ઠંડી ઠંડુ વાતાવરણમાં મજા આવે છે ગોલા ખાવાની. ટાઈમ સ્પેન્ડ કરી એન્જોય થાય છે અને ઠંડક મળે છે ગોલો ખાઈને, અને રાતના ઠંડા પવનમાં ખૂબ જ મજા આવે છે. ફેમિલી સાથે ગોલાઓ ખાઈ રહ્યા છે, નાના નાના ભૂલકાઓ પણ છે. શું કહેશો, કેવી ગરમી છે અત્યારે? ગરમી તો જોરદાર છે. ઘરે રહી છી ત્યારે લીંબુ શરબત પીયા રાખી છી અને બહાર નીકળવાનું મન પણ નથી થતું, અને અત્યારે રાતના ગયા હોય તો ગોલા ખાવાનું મન થાય છે. એવું બપોરે 12-4 તો એવું જ મન થાય કે ઘરમાં સૂતા જઈએ અને રાત થઈને ગોલા ખાવાનું બહુ મન થાય. રાત થઈને ગોલા ખાવાનું મન થાય. શું કહેશો, જામનગરીઓ આમ પણ ખાવા પીવાના શોખીન અને અત્યારે ગોલા? હા, જામનગરમાં શોખીન પણ અત્યારે તો ફરજિયાત કંઈક આવું ઠંડી વસ્તુ ખાવા, આઈસક્રીમ છે, ગોલા છે, એવું ખાવાનું મન થાય જ, જેથી કરીને આપણે સાંજે થોડુંક શરીરનું તાપમાન પણ કંઈક જાળવી શકે. બેન, અત્યારે કેવો તડકો છે, અત્યારે ગોલા પણ ખવડાવશે નાના બાળક? અત્યારે ગરમી બહુ છે એટલે બાળકોને પોતાને જ મન થાય છે ખાવાનું. આપણે કંટ્રોલ કરી તો પણ એ કંટ્રોલ ન કરી શકે, આપણાને જોવે એટલે પોતે સામેથી લઈ જ લે, આપણે રોકી તો પણ એ ન રોકી શકે પોતાને. ક્યાંક ને ક્યાંક ગરમીથી આંશિક રાહત મેળવવાનો પ્રયત્ન કરે છે. દિવસ દરમિયાન લીંબુ શરબત અને ઠંડા પીણાનો સહારો લેતા જામનગરીઓ મોડી રાત્રે ગોલા ખાતા પણ જોવા મળી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો જામનગરમાં અનેક વિસ્તારોની અંદર ઘોડા શોપ આવેલી છે જ્યાં આવા ગોળાઓ વેચાતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો રાત્રે ખાસ ગોળા ખાવા માટે આવે છે. હાલ સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ગરમીનો પ્રકોપ વધ્યો છે ત્યારે ભર ઉનાળે લોકો આંશિક રાહત મેળવવા માટે મોડી રાત્રે ઘરની બહાર નીકળે છે અને ક્યાંક ને ક્યાંક ગોલાની દુકાનોએ કતારો લાગેલી જોવા મળે છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જામનગર શહેરના જે આ ગોલાના વિક્રેતાઓ છે તેમને ત્યાં હાલ ગોલા બનાવવામાં આવી રહ્યા છે અને લોકો છે તે પણ મોટી સંખ્યામાં અહીં ગોલા લેવા માટે ઊભા છે. બહુ જ ગરમી છે, આનાથી ઠંડક મળે છે ગોલાથી. લઈ રહ્યા છે અહીં અન્ય ગોલાના વિક્રેતા છે, એમની સાથે પણ વાત કરીશું. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ ગોલા બનાવવામાં આવી રહ્યા છે. શું કહેશો, કેવો માહોલ છે અત્યારે? ગરમી પણ ફૂલ છે. હા સાહેબ, અત્યારે ગરમી પણ બહુ જ છે અને ગ્રાહક લોકોના અત્યારે ભીડ પણ વધારે છે. બધા ગ્રાહક લોકો ઠંડક મેળવવા માટે અત્યારે આવેલા છે, ઠંડક મેળવવા માટે ગોલાનો સ્વાદ માણી રહ્યા છે. ખાસ કરીને ગણ્ય પણ ગ્રાહકો છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, કેવી ગરમી છે? બહુ વધારે ગરમી છે અને એની માટે રાહત મેળવવા માટે. તો હવે ગરમીમાં બરફ, ગોળા અને ઠંડા પાણીનો અતિ ઉપયોગ પડી શકે છે ભારે. જી હા, સોબતમાં સેકરીન હોય તો ગળામાં ખરાશ થઈ શકે છે. ગોળા માટે વપરાતું પાણી દૂષિત હોય તો કમળો કે ટાઇફોઇડ થઈ શકે છે. શેરડીના રસ અને આઈસક્રીમની જગ્યા દૂષિત હોય તો વ્યક્તિ બીમાર પણ થઈ શકે છે. એટલે આ પ્રકારની વસ્તુઓ લેતી વખતે ખાસ ધ્યાન રાખજો કે એ હાઇજીન છે કે કેમ. કેવી રીતે ગોળો બનાવે છે અને આમાં સેકરીન કે બીજા કોઈ કલરિંગ એજન્ટ્સ મિક્સ તો નહીં કરતો, એ તમારે ખ્યાલ રાખવો જોઈએ. એ હેન્ડને કેવી રીતે, એમની હેન્ડ હાઇજીન છે બનાવવાની, એમને ખ્યાલ રાખવો જોઈએ. સરાઉન્ડિંગ્સ કેવી છે આનો ખ્યાલ રાખવો જોઈએ, કેમ કે અમે પણ ક્લિનિકલી પ્રેક્ટિસમાં જોયું છે કે અત્યારે આ ગરમીના આઈસક્રીમ એ દૂષિત બરફના ખાયા પછી પેશન્ટ્સને એક બે દિવસ પછી ઝાડા, ઉલટી, વોમિટિંગ, કમળાના, ટાઇફોઇડના આવી રીતના સિમ્પટમ્સ જોવામાં મળે. તો એટલે બને ત્યાં પોસિબલ હોય તો એ નિયમિત પ્રમાણમાં ઓફ એન્ડ ઓન કે તો 4-5 દિવસમાં એક વાર ઘરનો તમે આઈસક્રીમ કે ઘરની કોઈ બરફ બનાવીને લેવો તો એ તમારે સ્વાસ્થ્ય માટે સારો. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. જાહેરનામું.
ગુજરાતમાં હજુ 3 દિવસ સહન કરવી પડશે આકરી ગરમી. અમદાવાદ, ગાંધીનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં હીટવેવની આગાહી. 4 દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે. અગનભઠ્ઠીમાં શેકાતા ગુજરાતવાસીઓને ગરમીથી મળી શકે રાહત. 26મી મે થી ગુજરાતવાસીઓને મળી શકે મોટી રાહત. તમામ જિલ્લાના તાપમાનમાં થશે નોંધપાત્ર ઘટાડો. 2 દિવસ બાદ ગરમીમાં મળી શકે છે આંશિક રાહત. આગાહીકાર પરેશ ગોસ્વામીનું અનુમાન. 26મીથી તાપમાનમાં 1 ડિગ્રી થઈ શકે ઘટાડો. 30મી સુધીમાં તાપમાનમાં થઈ શકે 4-5 ડિગ્રીનો ઘટાડો. અમદાવાદમાં ગરમીથી બચવા નવો નુસ્કો. ટ્રાફિક સિગ્નલ પર લગાવાય ગ્રીન નેટ. સિગ્નલ પર નેટ લાગતા વાહન ચાલકોની આંશિક રાહત. ડીજીપી અને સીપીના માર્ગદર્શન હેઠળ કરાઈ પ્રશંસનીય વ્યવસ્થા. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને સલામ. શહેરના અલગ અલગ વિસ્તારોમાં News18 ગુજરાતે કર્યું રિયાલિટી ચેક. ધોમ તડકામાં પણ પોતાની ફરજ નિભાવતા દેખાયા ટ્રાફિક પોલીસ જવાન. મહેસાણામાં પણ કાળઝાળ ગરમીના કારણે દૂધનું ઉત્પાદન ઘટ્યું. News18 ગુજરાતીની ટીમે ઊંઝા તાલુકાના વણાગલા ગામ કર્યું રિયાલિટી ચેક. ગરમી વધવાથી દૂધ ઉત્પાદનમાં 30-50% સુધીનો ઘટાડો નોંધાયો. દૂધ ઉત્પાદનમાં ઘટાડાની સીધી અસર પશુપાલકોની આવક પર પડી. વણાગલા ગામે ઉનાળામાં 3,300 લીટર દૂધની આવક નોંધાઈ. શિયાળામાં દૂધ ઉત્પાદન મંડળીની 4,800-5,000 લીટર દૂધની હતી આવક. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સાબર ડેરીમાં પણ દૂધ ઉત્પાદન ઘટ્યું. ભારે ગરમીના કારણે પશુ દીઠ 1-1.5 લીટર દૂધની આવક ઘટી. સરેરાશ 100-150 લીટર દૂધનો ઘટાડો નોંધાયો. ગરમીમાં પશુઓ નથી આપી શકતા ફેટવાળું દૂધ. અસહ્ય ગરમીમાં પશુપાલકો પશુઓની રાખી રહ્યા છે વિશેષ કાળજી. પશુઓ માટે પાણીના ફુવારા મુકાયા. દિવસમાં 3-4 વખત પશુઓને નવડાવાય છે. પશુઓને ઠંડક મળે તે માટે પશુપાલકો કરી રહ્યા છે ખાસ વ્યવસ્થા. દ્વારકા જિલ્લામાં પણ દૂધ ઉત્પાદનમાં 25% જેટલો ઘટાડો નોંધાયો. ગરમીના કારણે પશુઓમાં ઘાસચારો આરોગ્યની ક્ષમતા થઈ જાય છે ઓછી, જેની દૂધ ઉત્પાદન પર પડે છે અસર. પંચમહાલમાં પણ દૂધ મંડળીઓમાં દૂધની આવક ઘટી. 1200 લીટર દૂધની જગ્યાએ હાલ નોંધાઈ રહી છે 800 લીટર દૂધની આવક. ગરમીમાં પશુઓ બીમાર ન પડે તે માટે વિશેષ કાળજી લેવા પશુ ચિકિત્સકોએ આપી સલાહ. આણંદની પાળક દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું. ગત 2 મહિનાની તુલનાએ આ મહિને ઘણું ઓછું ઉત્પાદન નોંધાયું. માર્ચ મહિનામાં 1 લાખ લીટર દૂધની આવક હતી, જ્યારે ચાલુ મહિનામાં અત્યાર સુધી 70,000 લીટર દૂધની નોંધાઈ છે આવક. અમદાવાદમાં ટ્યુશન ક્લાસ સંચાલકોનો નિર્ણય. બપોરે 12-4 ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે. હીટવેવની અસરના કારણે વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો આ નિર્ણય. સવારે અને સાંજના સમયે ક્લાસીસ ચલાવવા કરાયો નિર્ણય. બનાસકાંઠામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ. શ્રમિકો 12-4 દરમિયાન કામ કરતા નજરે પડ્યા. બપોરના સમયે પણ મલાણા ગામ નજીક સ્કૂલના કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલુ રહી. હીટવેવમાં શ્રમિકો પાસે બપોરે કામ ન કરાવવાનો આદેશ. સુરતના મેયરે ક્રેડાઈના અધ્યક્ષ અને પ્રમુખને લખ્યો પત્ર. હીટવેવને પગલે શ્રમિકોને 1-4 કામ ન કરવા અપીલ કરી. શ્રમિકોના હિતને ધ્યાનમાં રાખવા કરી અપીલ. સામાન્ય લોકોને પણ તકેદારી રાખવા કરી અપીલ. અમદાવાદમાં ભારે ગરમીના પગલે કોર્પોરેશનનો નવતર પ્રયોગ. શહેરના ભારે ટ્રાફિકવાળા 4 રસ્તા ઉપર ગ્રીન નેટ લગાડવામાં આવી. નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળે તેવા હેતુથી ગ્રીન નેટ લગાવવામાં આવી. ગરમીથી ધરતીપુત્રોની સ્થિતિ કફોડી બની. ગરમીથી વાવેલો પાક પણ બળી ગયો. પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ બળી ગયો. આણંદના તારાપુરમાં ખેતરમાં પાક બળી જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ. વલસાડ જિલ્લામાં થોડા દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન. બાગાયત વિભાગે 6 ટીમો બનાવી કર્યો સર્વે. 99 ખેડૂતોને 10 લાખથી વધુ નુકસાન થયાનો રિપોર્ટ તૈયાર. દ્વારકામાં ગરમીથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું. રીંગણ, ગુવાર સહિતના શાકભાજીના પાકને નુકસાન. પિયતમાં અપૂરતું પાણી અને અંગ દઝાડતી ગરમીના કારણે મગફળીનો પાક સુકાયો. વધુ ગરમીના કારણે કારેલાનો પાક પણ સુકાયો. આ તરફ ધોરાજીમાં પણ ગરમીના કારણે ખેતીમાં ભારે નુકસાનીની ભીતિ. ટેટી અને કારેલા સહિત શાકભાજીના પાકમાં મોટું નુકસાન. વીઘે 30-40 હજારનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ. ખેડૂતોની સ્થિતિ દયનીય. આખરી ગરમીમાં વીજ કાપને લઈને શક્તિસિંહનું ટ્વીટ. તેમણે ટાંક્યું કે હીટવેવનો પ્રકોપ છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ અને ઓછા વોલ્ટેજની ફરિયાદો છે. સરકારે વિનંતી છે કે હીટવેવની આગાહી સુધી વિદ્યુત વિભાગ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ ન રાખે. મહેસાણાના ધનાલી ગામમાં માખીઓનો ત્રાસ. છેલ્લા ઘણા દિવસોથી ગામમાં વધ્યો છે મધમાખીઓનો ત્રાસ. માખીઓ વધતા લોકોનું રોજિંદુ જીવન પણ મુશ્કેલ બન્યું. વધતી માખીઓથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ. ગુજરાતમાં હજુ પણ 3 દિવસ તમામ લોકોએ પરસેવે રેબઝેબ રહેવું પડશે. ગુજરાતના તમામ જિલ્લામાં હીટવેવની અલર્ટ.
ગુજરાતીઓને હજુ ત્રણ દિવસ સુધી અગનભટ્ટીમાં શેકાવવું પડશે. લોકોને હજુ ત્રણ દિવસ સુધી ગરમીથી કોઈ રાહત મળશે નહીં. છેલ્લા એક અઠવાડિયાથી જે રીતે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે, એવા જ અગનગોળાનો વરસાદ 27 મે સુધી થતો રહેશે. હવામાન વિભાગ ગુજરાતમાં હજુ ત્રણ દિવસ આકરી ગરમી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતના તમામ ભાગોમાં હીટવેવની આગાહી કરી. આગામી ત્રણ દિવસ અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે, તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. 26 મે 22 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, એટલે કે ત્રણ દિવસ છોતરા કાઢે તેવી ગુજરાતમાં ગરમી પડશે. બીજી તરફ અમદાવાદ દેશનું 8મું સૌથી ગરમ શહેર બન્યું. શુક્રવારે પણ સવારથી પરસેવો છોડાવતી ગરમી પડી, જ્યારે સૂર્યાસ્ત બાદ ચામડી દજાડતી ગરમીએ જનતાને અકળાવી નાખ્યા. સો અગલે 3 દિનો કે લીએ જો હૈ ગુજરાત કે સભી હિસ્સો મેં જો હૈ હીટવેવ એલર્ટ જારી કિયા ગયા હૈ. અગલે 24 ઘંટો કે લીએ જો હૈ અહેમદાબાદ ઓર ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ મેં રેડ એલર્ટ જારી કિયા ગયા હૈ. ગરમીના કારણે દૂધ ઉત્પાદન પર પણ પડી અસર. દૂધ ઉત્પાદકોને મોટું નુકસાન જવાની ભીતિ. સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. આગજરતી ગરમીથી લોકો તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, સાથે સાથે પશુઓ પર પણ ગરમીની ભારે અસર પડી છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીમાં પણ દૂધ ઉત્પાદન ઘટ્યું છે. ભારે ગરમીના કારણે પશુદીઠ 1-1.5 લીટર દૂધનો ઘટાડો નોંધાયો છે. પશુપાલકોનું કહેવું છે કે આખરી ગરમીના કારણે પશુઓ ફેટવાળું દૂધ નથી આપી શકતા, જેના કારણે પશુપાલકોની આવક પર માઠી અસર પડી છે. તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ દૂધની આવકમાં ઘટાડો થયો. ઉંઝા તાલુકાના વણાગલા ગામના પશુપાલકોએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી દૂધના ઉત્પાદનમાં 30-50% સુધી ઘટાડો નોંધાયો છે. વણાગલા દૂધ ઉત્પાદન મંડળીની આવક શિયાળામાં 4,800-5,000 લીટર દૂધની હતી, તેની સરખામણી ઉનાળામાં 3,300 લીટર દૂધની આવક થઈ ગઈ છે. સુરત અને તાપી જિલ્લામાં પણ દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમૂલ ડેરીમાં 50,000 લીટર જેટલી દૂધની આવક ઘટી છે, તો પંચમહાલ જિલ્લાના પશુપાલકો પર ઘેરાયું છે સફેદ સંકટ. દૂધના ઉત્પાદનમાં 20-30% ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘોઘંબાના ચાઠા ગામમાં આવેલી દૂધ મંડળીમાં શિયાળામાં 1,200 લીટર દૂધની આવક હતી, જે છેલ્લા 2 માસથી ઘટીને હાલ 800 લીટર થઈ ગઈ છે. એવી જ રીતે કાંઠું દૂધ મંડળીમાં અગાઉ દૈનિક 200 લીટર દૂધની આવક હતી, જે ઘટીને હાલ 120 લીટર થઈ ગઈ છે. તો ખંભાળિયામાં વધુ પડતી ગરમીના કારણે દૂધ ઉત્પાદન 25% જેટલું ઘટ્યું છે. જિલ્લામાં પશુપાલકોએ જણાવ્યું તે પ્રમાણે હીટવેવના કારણે દૂધાળા પશુઓ પહેલા 7 લીટર દૂધ આપતા હતા, તેના બદલે માત્ર 5 લીટર દૂધ આપે છે.